વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વધુ એક મહેફિલ ચર્ચામાં આવી છે. વિદ્યાર્થીઓના એક ગ્રુપે હાથણી માતા ધોધના પ્રવાસ દરમિયાન બિયર પાર્ટી કરી હતી. હાથણી માતા ધોધના પ્રવાસ દરમિયાન બિયર પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના વિદ્યાર્થીના ગ્રુપનો એક વીડિયો હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે. લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ગ્રુપ તાજેતરમાં જ હાથણી માતા ધોધના પ્રવાસે ગયું હતું. વિદ્યાર્થી આલમમાં ચર્ચાતી વિગતો અનુસાર આ ગ્રુપમાં બોયઝ અને ગર્લ્સ બંનેનો સમાવેશ છે. ગ્રુપની એક વિદ્યાર્થીનીએ જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. ધોધ વચ્ચે પથ્થરો પર બિયર પીતા નજરે ચડ્યા હતા વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓના આ ગ્રુપની બિયર પાર્ટી ચર્ચાનો વિષય બની છે. લો ફેકલ્ટીના જ એક વિદ્યાર્થીનો ગાંજો પીતો વીડિયો પણ વાયરલ થયો હતો. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, જણાવશો કે એમએસ યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને વધુ એક બિયર પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. હિરલ, એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીનું વિદ્યાર્થી ગ્રુપ હાથણી માતા પ્રવાસે ગયું હતું. આ દરમિયાનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્ટુડન્ટના ગ્રુપ દ્વારા હાથણી માતા ધોધના પ્રવાસ દરમિયાન બિયર પાર્ટી કરી હતી, એનો વીડિયો છે વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી આલમમાં ચર્ચાતી વિગતો અનુસાર ગ્રુપમાં બોયઝ અને ગર્લ્સ બંનેનો સમાવેશ થાય છે અને એક વિદ્યાર્થીનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આ વીડિયો મૂક્યો છે. ધોધની બાજુમાં જ્યાં પાણી પડી રહ્યું છે ત્યાં જ બિયરની પાર્ટી થતી હોય એવો આ વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સ્ટુડન્ટના ગ્રુપમાં આ વીડિયોને લઈને અત્યારે ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં જ લો ફેકલ્ટીના એક વિદ્યાર્થીનો ગાંજો પીતો વીડિયો પણ વાયરલ થયો હતો. આમ એમએસ યુનિવર્સિટી કોઈના કોઈ મુદ્દાને લઈને સતત વિવાદમાં રહે છે. ફરીવાર આજે બિયર પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે અને એના કારણે અત્યારે ચર્ચા જાગી છે. જી હિરલ, જી બિલકુલ માનું, તમામ માહિતી બદલ આપનો આભાર.